જય રાધારામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન મોરેલ્યુ એના ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક એના વિશેની વાત કરવાની છે. પ્રથમ ભાગમાં આપણે જોયું ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર જેના પુત્ર વિશેની જે વાતો હતી આપણે કરી હતી પ્રથમ ભાગના અંદર આપણે. હવે સમ્રાટ અશોક અને સમ્રાટ અશોક એ ચક્રવર્તી જે રાજા હતો એને સમગ્ર વિશ્વને જીતવાની જે સમગ્ર ભારતને જીતવાની જે એની ખેવ ઉત્તરથી દક્ષિણ ભારત સુધીના જે બધા ભાગો હતા એને જીતવાની જે એની ખેવના હતી અને એમાં જે કલિંગનું યુદ્ધ થયું અને કલિંગનું યુદ્ધ થઈ અને એને જે ખાના ખરાબી જે જોઈ લોકોને મૃત્યુ પામેલા જોયા પશુ પંખીઓને સ્ત્રીઓને આ બધું જે દુઃખ આ બધી વેદના એને જોઈ આ બધી વેદના જોવાથી એના હૃદયમાં શું થાય છે ભાઈ પરિવર્તન થાય છે. બીજું કે આ દુઃખ અને આ વેદના જોવાથી આપણે જોઈએ છીએ કે એના જે હૃદય પરિવર્તન થાય છે એના હૃદય પરિવર્તન થતા સમ્રાટ અશોક એક સમ્રાટમાંથી એક સંન્યાસી પુરુષ કેવી રીતે બને છે એ બધી વાત આપણે આગળ કરતા હતા. હવે એનાથી થોડું આગળ જઈએ આપણે વાત કરીએ ગુજરાત અને ગુજરાતમાં જૂનાગઢ ગિરનાર પર્વત તરફ જતા દામોદરજી કુંડ આવે છે અને દામોદરનો જે કુંડ આવે છે એ કુંડની આસપાસમાં સમ્રાટ અશોકનો શિલાલેખ મળી આવે છે. એ શિલાલેખ પ્રાકૃતિક ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો આપેલા છે અને આ લેખ રાજા મહાસુશત્ર રુદ્રતાપના છે. આ લેખોમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય એવા પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલો સુદર્શન તળાવ અને અશોક એ રાષ્ટ્રીય વનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો દ્વારા વિગતો આપવામાં ધર્મના પ્રચારક તરીકે સમ્રાટ અશોકે આશરે દેશભરમાં શું કર્યું ભાઈ તીર્થ યાત્રાઓ કરી. આ યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો એને પ્રચાર કર્યો. આ યાત્રાઓ કરી આ યાત્રાઓ દરમિયાન શું કર્યું બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવીને પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવતા સમાજમાં ઠેર ઠેર શિલાલેખો અભિલેખો ગોતરવામાં આવ્યા અને એમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં જો ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવીને સમાજના લોકોને ધર્મધમ એટલે કે ધર્મનો માર્ગ બતાવવા માટે ઠેર ઠેર શિલાલેખો સ્તંભલેખો આ વગેરે ઉતરવામાં આવ્યા અને એનો ઉકેલ લાવવામાં અશોકે પોતાના રાજ્યમાં એવા ધર્મ ખાતાની રચના કરી અને આ ખાતાની ઉપરી તરીકે નિમાયેલને ધર્મ મહાપાત્ર તરીકે પણ ઓળખવામાં આવતો એવો દરજ્જો આપવા ધર્મ મહાપાત્ર અશોકે પોતાના રાજ્યમાં એક ખાતાની નિર્ણય કરી અને એને મહાપાત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મના પ્રચાર તરીકે નૈતિક ધોરણ ઊંચું લાવવામાં એનું એક મહત્વનું કાર્ય હતું. જો બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે સમ્રાટ અશોકનું એક આ મહત્વનું કાર્ય હતું. બીજું કે એમણે જે અશોકે પ્રજાને જે સંદેશ આપ્યો હતો અશોકે સમ્રાટ અશોકનો પ્રજા જો જે સંદેશ આપ્યો હતો સમ્રાટ અશોકે જે પ્રજા માટેનો સંદેશ આપ્યો સંદેશ એ સરળ અને સાદી ભાષામાં આપ્યો હતો જેથી કરી અને લોકો બધા એને સમજી શકે. દાખલા તરીકે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું. નંબર બે, જો માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એનાથી આગળ વાત કરીએ કે વડીલોનું આદર કરવું. સન્માન કરવું
બીજું કેટલો ખર્ચ કરી નાખે છે, તો અહીંયા એક જોરદાર સંદેશ આપણે, બને એટલો ઓછો ખર્ચ કરવો અને ગુરુની સેવા કરવી. ગુરુની સેવા કરવી. જો ગુરુજનો આપણા, આપણને જે સમાજના જે ઋષિ મુનિઓ છે, સાધુ સંતો છે, અથવા આપણા જે શિક્ષક મિત્રો છે, જે આપણને ધ્યાન આપે છે, એક જે ગુરુઓ છે, ગુરુઓની શું કરવી હોય? સેવા કરવી. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ પણ રાખવું. સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું. જો સ્ત્રીઓ આપણી માં, બેન, દીકરી, આ બધાના પ્રત્યે માયાળુ વર્તન રાખવું, તેથી બીજી વાત કરીએ આગળ કે નોકર આપણા ઘરમાં જે કામ કરવા માટે આવનારા માણસ પ્રત્યે પણ માયાળુ વર્તન રાખવું, એની દુઃખ, એની પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો. આના અંદર જ આપણને ધર્મ દેખાય છે. બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું. જો બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપે છે, સમાજને સારા માટે દોરે છે, એવા લોકોને દાન આપવું. અને છેલ્લું સિદ્ધાંત હતો કે અન્ય ધર્મોના સિદ્ધાંતોને સમજવો અને તેનો આદર કરવો. અન્ય ધર્મોના સિદ્ધાંતોને સમજવો અને તેનો આદર કરવો. વિદ્યાર્થી મિત્રો, સમ્રાટ અશોકના આ જે પ્રજા માટેનો જે સંદેશ હતો, આ પ્રજા માટેના સંદેશમાં આપણને કેટલીક મહત્વની વાતો જાણવા મળે છે, જેમાં માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનું વધ ન કરવું, બધે એટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળુ વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અને છેલ્લે કે અન્ય ધર્મોના સિદ્ધાંતોને સમજવા અને તેનો આદર કરવો. બીજું, આ પોઈન્ટ તમારે નોટબુકમાં અંદર ઉતારવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ તમે નોટબુકમાં અંદર ઉતારી નાખો. ચલો મિત્રો, હવે લખાઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આગળ જઈએ. હવે સમ્રાટ અશોકે ઈસવીસન પૂર્વે 251 માં પાટલીપુત્રમાં મૌર્ય યુગ મોગલી પુત્ર તિષ્ટ એટલે તિષ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી. પાટલીપુત્રમાં તિષ્ય એટલે કે તિષ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મની શું બોલાવી? વિદ્યાર્થી મિત્રો, પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મત મતાંતરોને દૂર કરી એમાં એકતા સ્થાપવાનો એનો પ્રયત્ન કરવાનો હતો. અશોકે ભારતના કાશ્મીર, ગંધાર, ચોલ, પાંડ્ય, કેરળ આ વગેરે રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો શું કર્યો હતો? વિદ્યાર્થી મિત્રો, પ્રચાર કર્યો હતો.
સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, શિરોણ એટલે કે હાલનું શ્રીલંકા, સીરિયા એટલે ઇજિપ્ત, મેરેડોનિયા વગેરે જેવા દેશોમાં ધર્મનો પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા હતા. અશોકે પુત્ર મહેન્દર અને પુત્રી સંઘમિત્રાને બુદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. અશોકે પોતાના શાસન દરમિયાન બુદ્ધ ધર્મને રાજ આશ્રય આપ્યો હતો. સમ્રાટ અશોક ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ એને કર્યા હતા. જો એ પોતે એને લાગી આવતા એનું હૃદય પરિવર્તન થતા એને વ્યવહાર તો સુશળતાપૂર્વક કર્યો હતો, આ ઉપરાંત એને પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા. એને પશુઓના સારવારની વ્યવસ્થા પાછળ એની વ્યવસ્થા ઉભી કરી, કુવાઓ ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તાઓ બનાવ્યા, વિશ્રામ ગૃહોનું નિર્માણ પણ એના સમયમાં કરવામાં આવ્યું હતું. જુઓ એટલે કુવાઓ, રસ્તાઓ, વાવ, રસ્તામાંથી આવતા જતા રોકાવા માટેના વિશ્રામ ગૃહો આ વગેરેની વ્યવસ્થાઓ પણ સમ્રાટ અશોકના સમયમાં કરવામાં આવી હતી. અશોકના ગુણો અને એના કાર્યોએ લીધે જો અશોકના ગુણો અને એના કાર્યોના લીધે બીજું કે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે. જો એના ગુણો અને એના કાર્યોના લીધે, બાકી જો કલિંગ યુદ્ધ થયું એના પહેલાના જે યુદ્ધ થયા એ જોતા તો એ મહાન રાજામાં પણ ના આવી શકે. હા, મહાન ચક્રવર્તી જીતવા વાળો રાજા બની શકે, પણ એ મહાન રાજા ક્યારે ના બની શકે. પરંતુ એનું હૃદય પરિવર્તન થતા એને દુઃખ લાગી આવ્યું કે હું બધું કોના માટે કરું છું, આ શું થયું મારાથી. મેં દુઃખી મારે સોરી નિર્દોષ લોકોનો અવધ કરી નાખ્યા, કેટલીક સ્ત્રીઓને વિધવા બનાવી, કોઈની માતા તો દીકરો શીખવી દીધો, કોઈનો પતિ શીખવી દીધો, કોઈનો ભાઈ શીખવી દીધો, કેટલાક પશુઓને રઝળતા જોયા, ખૂનના ખાબોચિયા ભરાયેલા જોયા. આ બધું જોતા એના હૃદય પરિવર્તન થતા, એના અંદર જે ગુણોમાં પરિવર્તન આવ્યું, એના હૃદયમાં પરિવર્તન આવ્યું, હૃદય પરિવર્તન આવતા એના રાજ્યનું પરિવર્તન આવે છે, એના વિસ્તારનું પરિવર્તન આવે છે. એટલા માટે એ મહાન સમ્રાટ તરીકેની ગણના થાય છે. અશોકના ગુણો અને કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજા બને છે. ઈસવીસન 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 37 વર્ષ સુધી શાસન. જો ઈસવીસન 232માં એનું શું થાય છે, અવસાન થાય છે. એનું અવસાન થાય છે ત્યાં સુધી એને લગભગ કેટલા વર્ષ સુધી, 37 વર્ષ સુધી શું કરે છે, પોતે શાસન કરે છે. હવે વાત કરીએ મૌર્ય યુગનું વહીવટી તંત્ર. ચંદ્રગુપ્ત મૌર્યના વિશાળ સામ્રાજ્યનું નિર્માણ એને કર્યું. જો ચંદ્રગુપ્ત મૌર્ય એ વિશાળ એવા સામ્રાજ્યનું શું કર્યું, ભાઈ નિર્માણ કર્યું હતું. અને આ વિશાળ સામ્રાજ્ય, આ વિશાળ મૌર્ય સામ્રાજ્યનું વિભાજન પાડી એટલે ભાગ પાડી અને સુવ્યવસ્થિત રીતે શાસન ચલાવી શકાય, એને ભાગ પાડી અને સુવ્યવસ્થિત રીતે શાસન ચલાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે, વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર એવા બુદ્ધવાની જ્ઞાની પુરુષ જેને આપણે કહીએ છીએ વિષ્ણુગુપ્ત આચાર્ય એટલે કે કૌટિલ્ય, ચાણક્યની વાત કરીએ, આ ચાણક્ય દ્વારા એના વિભાગો પાડવામાં આવ્યા અને વિભાગો પાડી અને એ તંત્રને 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું. આ વિભાગ પાડી અને ભાગને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું, 3 ભાગોમાં વહેંચવામાં આવ્યું. પહેલો ભાગ આવે છે કેન્દ્રીય વહીવટ. કેન્દ્રીય વહીવટ આખા રાજ્યનો વહીવટ. ત્યારબાદ આવશે પ્રાંતીય. પ્રાંતીય એટલે કે પ્રાંતનો વહીવટ. અને છેલ્લે આવશે પ્રાદેશિક, એટલે આપણે કહીશું સ્થાનિક. પ્રાદેશિક એટલે કે જે વિસ્તારનું, જે પ્રાદેશિક સ્થાનિક, આમ 3 ભાગોના અંદર એના વિભાગોના અંદર એને વહેંચવામાં આવ્યું.
કેન્દ્રીય વહીવટ, સ્થાનિક વહીવટ, પ્રાદેશિક વહીવટ અને પ્રાંતીય વહીવટ, આ ત્રણ ભાગોના અંદર એના રાજ્યને વહેંચવામાં આવે. આજે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે આપણો દેશ ભારત અને ભારતનું વિભાજન પણ આ રીતે કરવામાં આવેલું છે. હા, પેલું આવે છે કેન્દ્રીય એટલે કે આખા સ્ટેટ લેવલ, પછી આવે છે પ્રાંતીય એટલે કે રાજ્ય સ્ટેટ લેવલ, અને પછી આવે છે જિલ્લા લેવલ, તાલુકા લેવલ, ગ્રામ્ય લેવલ. આમ તમે જો એ સરળ વહીવટી સુગમતા ખાતર, વહીવટી સરળતા ખાતર અને ત્રણ ભાગોના અંદર શું કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, વહેંચવામાં આવે છે, જેના થકી એનો વહીવટ સુગમ અને કેવો બની જાય છે વિદ્યાર્થી મિત્રો, સરળ બની જાય છે. તો કેન્દ્રીય વહીવટ, પ્રાંતીય વહીવટ અને પ્રાદેશિક વહીવટ એમ ત્રણ ભાગોના અંદર એને વિભાજનના અંદર વહેંચવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, મોરી યુગનું જે વહીવટીતંત્ર હતું એ કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક એમ ત્રણ ભાગોના અંદર વહેંચવામાં આવ્યું હતું. આ ત્રણ ભાગોની અંદર વાત કરીએ તો પહેલું હતું કેન્દ્રીય વહીવટીતંત્ર. રાજા એટલે કે સમ્રાટ અશોકના સમયમાં શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતું. જો રાજા એક એ સમય કેવો હતો ભાઈ, કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યના વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો એ પોતે શું હતો, વડો હતો. જો રાજા એ સમય સમ્રાટ એ પોતે મુખ્ય સ્થાને હતો, કેન્દ્ર સ્થાને હતો, તે સામ્રાજ્યનો, લશ્કરનો અને ન્યાયતંત્રનો પોતે વડો હતો. તેનું પદ વંશ પરંપરાગત હતું. જો વંશ પરંપરાગત, હું રાજા હોઉં અને મારું અવસાન થાય તો મારા પાછળ મારા પુત્ર શું બને, રાજા બને, એમ પદ એ કેવું હતું, વંશ પરંપરાગત હતું. પાટલીપુત્ર અને તેની આજુબાજુના પ્રદેશો એ સમયે સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતા. સમ્રાટ અશોકના સીધા અંકુશ હેઠળ હતા. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતા. જો સમ્રાટ અશોક એ મંત્રીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ જે વહીવટીતંત્રના જે લોકો હતા, આ લોકોની મદદથી એ પોતે શું ચલાવતો, વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કે કૌટિલ્ય એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને એના વડાઓ નીચે. ચાણક્ય મુખ્ય કેટલા ખાતાઓ દર્શાવ્યા છે, 18 જેટલા ખાતાઓ દર્શાવ્યા, પણ એમાંથી કેટલા મુખ્ય જે ખાતાઓ છે એ ખાતાઓ આ પ્રમાણે છે. દાખલા તરીકે વિભાગ ખાતું અને અધિકારી, અધિકારી આપણે કેવું હોય ને, પદાધિક કાર્યકારી જેવું આપણે કેવું હોય તો કહી શકીએ. પહેલું આવે છે ખેતી વિભાગ, પેલો આવે છે ખેતી વિભાગ. ખેતી વિભાગની જે જવાબદારી છે સીતાધ્યક્ષ ને સોંપવાની, પણ સોંપવાય છે ભાઈ સીતાધ્યક્ષ. જો આ ખાતું લેનાર અધિકારીના નામ કેવા છે, લશ્કર ખાતું તો સેના છે, લશ્કર ખાતું સેનાની. જો આ ખાતું છે અને આ અધિકારી એના પદ છે, આ શું છે, વડા છે, ઉપરી છે, એના પદ છે, એટલે એને શું કહી શકે, અધિકારી કહી શકે વડા ઉપરી વગેરે કેવું હોય તો પણ આપણે એમને કહી શકીએ. ત્રીજા નંબર પર ખાતું છે ન્યાય ખાતું. શું ખાતું, ન્યાય ખાતું. ન્યાય ખાતાને પ્રાદેશિક એટલે કે મુખ્ય ન્યાયાધીશ, પ્રાદેશિક એટલે મુખ્ય ન્યાયાધીશ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે વ્યાપાર ખાતું. દફતર ખાતું, ખેતી વિભાગ, લશ્કર વિભાગ, વ્યાપાર, વ્યાપાર અને દફતર ખાતું. મહા અક્ષ પટલ, જેને મહા અક્ષ પટલ. આજે અધિકારીની પોસ્ટ છે એ પોસ્ટને કહેવામાં આવે છે. અને છેલ્લું છે મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું. મુદ્રા એટલે કે પાસપોર્ટ
જ્યારે આપણે મુદ્રાધ્યક્ષ તરીકે ઓળખવામાં મુદ્રાધ્યક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ વહીવટી સુગળતા ખાતર રાજ્યને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું, પ્રાદેશિક, કેન્દ્રીય અને પ્રાંતીય, એમ ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું અને ત્રણેય વિભાગોમાં અલગ અલગ 18 જેટલા ખાતાઓની નિમણૂક કરવામાં આવી હતી અને 18 જેવા ખાતાઓમાંથી કેટલાક કેટલી અધિકારીઓ વહેંચવામાં આવ્યા હતા. એમાંથી ખેતી વિભાગ, લશ્કર વિભાગ, વ્યાપાર વિભાગ, ન્યાય, દફતર અને મુદ્રા આ અલગ અલગ વિભાગો કરવામાં આવ્યા. એના સિદ્ધાધ્યક્ષ, સેનાની પ્રાદેશિક મુખ્ય ન્યાયાધીશ, પન્યાધ્યક્ષ, મા અક્ષ પટોલ અને મુદ્રાધ્યક્ષ વગેરે જેવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. હવે પ્રાંતીય અને સૌ પ્રાંતીય વહીવટી તંત્રની આપણે વાત કરીએ. પહેલા એના પહેલા બે મિનિટ આ પણ તમે નોંધ કરી કાઢો. જય રાજા. તેથી મિત્રો હવે આપણે થોડા આગળ જઈએ કે પ્રાંતીય વહીવટી તંત્ર એટલે કે વિશાળ એવા મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. પ્રાંત ના વડા તરીકે રાજ્યપાલ એટલે કે રાષ્ટ્રીય આ પદ માટે મોટા ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી હતી. જો પાંચ વિભાગોનો જે વહીવટ વેચવામાં આવ્યું હતું એમાં આ જે વિભાગ હતો એમાં જે રાષ્ટ્રીય તરીકે રાજ્યપાલ એ મુખ્ય હતો અને એ રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ અને વ્યવસ્થાની શું કરવી જોઈએ ભાઈ જાળવણી કરવા માટેનું હતું. કરવેરા ઉઘરાવા, રાજાની આદેશોનું પાલન કરવું, રાજ્યમાં બનતા બનાવવાનું, સમગ્ર કેન્દ્રને સતત એનાથી શું રાખવા ભાઈ વાકેફ રાખવા કે રાજ્યમાં જે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓને રાજા સાથે શું કરવા વાકેફ રાખવા. આ બધી જે ઘટનાઓ હતી આ બધાનું ધ્યાન કયા વહીવટમાં આવે છે ભાઈ પ્રાંતીય વહીવટમાં વહેંચવામાં આવે છે. અને ત્યારબાદ આવે છે પ્રાદેશિક વહીવટ. જો વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહારને પ્રદેશ એટલે કે સંગ્રહ તાલુકામાં વેચવામાં આવતો. જો જિલ્લા અને પછી કહેવામાં આવતો તાલુકાના અંદર એને વેચવામાં આવતો. આહારનો અધિકારી રાજુ એટલે કે આહાર પ્રતિ સ્થાનિક અને પ્રદેશનો અધિકારી પ્રદેશ એટલે કે ગોપ કહેવામાં આવતો. વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. એ સમય જો વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ કોઈ હોય તો કેવું હતું ભાઈ ગામ હતું. આ ગામ એ સમયનું વહીવટી તંત્રનું નાનામાં નાનું શું હતું મિત્રો એકમ હતું. તેના ઉપરી ગ્રામીણ કહેવાતું. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનું વહીવટ ચલાવતું. આજે આપણે કહીએ કે પ્રાંતનું નાનામાં નાનું એકમ ચૂકવું હોય તો આપણે અત્યારે ગામ જ છે અને ગામનો જે વડો છે એને આપણે આજે એને પેલા ગ્રામીણ કહેતા અને આજે આપણે શું કહીએ છીએ સરપંચ કહીએ છીએ. અને સરપંચ કોના દ્વારા કે ગામના અલગ અલગ વિભાગોમાંથી ચૂંટાઈને આવેલા સભ્યો હોય એ સભ્યોમાંથી એની પસંદગી કરવામાં આવી. એ જ રીતે એ સમયે નાનામાં નાનું એકમ કહ્યું હતું ગામ હતું અને ગામના વડાને ગ્રામીણ કહેવામાં આવતું. હા, અને એની ચૂંટણી સભ્ય દ્વારા કરવામાં સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્ય વંશનું પતન. જો જે કોઈ પણ વંશનું શરૂઆત થાય છે એમ એનું પતન એનું પણ મૃત્યુ પણ થાય છે. જો સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતીઓ આપણને પ્રાપ્ત થાય છે કે સમ્રાટ અશોક જે 32 વર્ષ સુધી જે જીવ્યો આ એનું જીવન પત્યું એના પછી જે એની માહિતી છે એ માહિતી આપણને જૈન ગ્રંથોમાંથી, બ્રાહ્મણોના ગ્રંથોમાંથી, બૌદ્ધ ધર્મના ગ્રંથોમાંથી, અલગ અલગ એવા ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. પુરાણોમાંથી મળેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓમાં, હા કેટલા 9 કે 10 રાજાઓમાં કુલ મળી અને 129 વર્ષ સુધી એમણે શાસન કર્યું હતું. એવું કહેવાય છે કે મૌર્ય વંશમાં 9 થી 10 રાજાઓ થઈ ગયા. આ 9 થી 10 રાજાઓએ લગભગ 129 વર્ષ સુધી શાસન કર્યું હતું અને મૌર્ય વંશના અંતિમ રાજા ચંદ્રગુપ્તના, જો મૌર્ય વંશના જે અંતિમ રાજા હતા અંતિમ રાજા બૃહસ્થ રાજાઓ થઈ ગયા. જો મૌર્ય વંશમાં અંતિમ જે રાજાઓ થઈ રાજાઓમાં કોણ થઈ ગયું બૃહસ્થ થઈ ગયા. નિર્બળ શાસનનો લાભ લઈ, જો આ બૃહસ્થ રાજાઓના નિર્બળ શાસનનો લાભ લઈ અને તેના સેનાપતિ પુષ્પમિત્રે શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેમની શું કરી
હત્યા કરી અને આ ઈસવીસન પૂર્વે 185 માં પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને મૌર્ય વંશનો શું આવે છે ભાઈ અંત આવે. જો વિચાર કરો મૌર્ય વંશના અંતિમ રાજા બૃહસ્થના નિર્બળ શાસનનો એ લોકોએ લાભ લીધો અને સેનાપતિ પુષ્પમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને એમને બોલાવ્યા અને એની હત્યા કરી અને આ ઈસવીસન પૂર્વે 185 પુષ્પમિત્ર શુંગે મગધની ગાદી ઉપર શુંગ વંશની સ્થાપના કરી અને આ શુંગ વંશની જે સ્થાપના થઈ અને આ સ્થાપનાના થવાની સાથે જ મૌર્ય શાસનનો શું આવે છે ભાઈ અંત આવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ છીએ. આ પ્રકરણનો સ્વાધ્યાય તમે સ્વાધ્યાયના ચોપડામાં નોંધી દેવું જેથી કરીને સમય જાય અને આગળ આપણે એક પછી એક સ્ટેપ પછી એક પ્રકરણ લેતા જઈએ અને એનું સ્વાધ્યાય પણ તમે સારી રીતે લખી શકો. આ પાઠને ફરીથી એકવાર ધ્યાનથી વાંચી લેવો, કદાચ કોઈ ખામી અથવા ક્ષતિ રહી ગયું હોય તેને સુધારી અને જોઈ લેવું જેથી કરી તમને એ મગજમાં બેનિફિટ થઈ જાય જેથી તમે આવનારી જે એકમ પ્રસુંગીઓ છે આ એકમ પ્રસુંગીઓના અંદર પણ આ પ્રકરણને સારી રીતે ન્યાય આપી શકો. જય રાજારામ.